વિપરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધ્યું વાવાઝોડું. સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિપરજોય વાવાઝોડું જખૌના દરિયાકાંઠેથી માત્ર 200 કિલોમીટર દૂર છે. દ્વારકાથી 220 અને નલિયાથી 225 કિલોમીટર દૂર છે. દ્વારકાથી રિપોર્ટર હર્ષલ ખંભેરિયા જોડાઈ ચુક્યા છે. તો હર્ષલ, અત્યારે વિપરજોય વાવાઝોડાને લઈને દ્વારકામાં કેવું વાતાવરણ? જો ચોક્કસથી ભાવના વાત કરવામાં આવે તો બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હાલ તો બિપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારથી માત્ર 200 કિમી દૂર હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. જખૌ દરિયાકાંઠાથી 200 કિમી તેમજ દ્વારકાથી 220 કિલોમીટર દૂર હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. તેમજ દ્વારકાના દરિયામાં ખૂબ જ મોટા તીવ્ર મોજા ઉછળી રહ્યા છે તેમ પણ સામે આવ્યું છે અને દ્વારકા દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. જ્યારે નલિયાથી 225 કિલોમીટર દૂર હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે તેમ પણ જણાવવામાં આવ્યું છે. પ્રતિ કલાકે 5 કિમી ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું. જી, તો જે બિપોરજોય વાવાઝોડું છે એને લઈને દ્વારકામાં સરકારે કેવી વ્યવસ્થા કરી છે? આજે ચોક્કસથી ભાવના વાત કરવામાં આવે તો બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી કરી દેવામાં આવી છે. અને તેમજ આજે દ્વારકાધીશનું જગત મંદિર, જેને કહેવાય છે, દ્વારકાધીશનું મંદિર પણ બંધ રાખવામાં આવ્યું છે, જેને ઓનલાઈન દર્શનાર્થીઓને દર્શન કરવા માટેની છૂટ આપવામાં આવેલી છે. દર્શનાર્થીઓને દ્વારકા ન આવવા વિનંતી પણ કરવામાં આવી છે તંત્ર દ્વારા. જી જી, તો અત્યારે લોકોને શું તકેદારી રાખવા વિશે કીધી છે તંત્રે? આજે ચોક્કસથી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અફવાથી દૂર રહેવા તેમજ ટીવી રેડિયોના માધ્યમથી લોકોને સમાચાર સાંભળવા માટે વિનંતી કરવામાં આવેલી છે. તેમજ તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવેલી છે કે જે મોટા મોટા ઝાડ હોય અથવા તો દરિયા કિનારે ન જાય તેવી વિનંતી કરવામાં આવી છે તંત્ર દ્વારા. જી જી, આભાર તમારો અમારી સાથે જોડાવા માટે. પોરબંદરથી 290 કિલોમીટર દૂર પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું. ગુજરાતના દરિયાકાંઠાના તમામ સ્થળો પર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આજે સાંજે જખૌ બંદર પરથી પ્રસાર થશે વિપરજોય વાવાઝોડું. 16 જૂને જામનગર, દ્વારકા, કચ્છમાં 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા.